કલમને મળ્યો અવાજ નોબત હવે યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઇલી અપડેટ્સ. નમસ્કાર, આજ 27મી મે સોમવાર, નોબત ન્યૂઝ ફ્લેશમાં હું સત્યેન ટોલિયા. જોઈએ આજના મુખ્ય સમાચાર. લોકસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. નવા ચૂંટાયેલા કુલ 542 પૈકી 475 સાંસદો કરોડપતિ છે. એડીઆર નામની સંસ્થાએ આ અંગે અહેવાલ પ્રસિદ્ધ કર્યો છે. ભાજપના ચૂંટાયેલા 301 સાંસદોમાંથી 265 સાંસદો કરોડપતિ છે. ઉલ્લેખનીય છે કે ચૂંટાયેલા 542 સાંસદોમાંથી 233 સામે ગુનાહો નોંધાયેલા છે. 159 સાંસદો વિરુદ્ધ ગંભીર અપરાધો અંગે કેસ ચાલી રહ્યા છે. 3 સાંસદો રેપના આરોપી છે. 266 સાંસદો એવા છે જેઓ 5 કરોડથી વધુ સંપત્તિ ધરાવે છે. હવામાન ખાતાએ ચોમાસા અંગે આગાહી કરી છે. બંગાળની ખાડીના પવનો ચોમાસું લઈ આવશે. આંદામાન નિકોબારમાં 48 કલાકમાં ભારે વરસાદ થઈ શકે એમ છે. ચોમાસું 6 જૂને વિધિવત રીતે કેરળ પહોંચશે તેવી આશા છે. પ્રસિદ્ધ અભિનેતા અજય દેવગનના પિતા વીરુ દેવગનનું નિધન થયું છે. તેઓ બોલિવૂડના સિનિયર ફાઇટ માસ્ટર હતા. તેમણે શહેનશાહ સહિતની હિટ ફિલ્મોમાં ફાઇટિંગ સીન ડિરેક્ટ કર્યા હતા. તેમણે ઘણી ફિલ્મોનું નિર્દેશન પણ કર્યું હતું. સુરતની દુર્ઘટના પછી રાજ્યભરમાં ટ્યુશન ક્લાસીસના ચેકિંગ થઈ રહ્યા છે. જામનગરમાં પણ ફાયર બ્રિગેડ દ્વારા કાર્યવાહી થઈ રહી છે. શહેરમાં 2 દિવસમાં 198 ટ્યુશન ક્લાસની તપાસ થઈ છે. ફાયર સેફ્ટી વગર ક્લાસીસ બંધ કરી દેવા સૂચનાઓ આપવામાં આવી છે. આ કામગીરી આગામી દિવસોમાં યથાવત રહેશે. સરકાર બ્લેક મની મુદ્દે વધુ આક્રમક બની છે. બ્લેક મની રોકડ વ્યવહારોથી વધુ ફેલાય છે. સરકાર બેંકમાં રોકડ વ્યવહારો પર ટેક્સ લાદી શકે છે. વર્ષ 2005થી 2009 દરમિયાન આવો ટેક્સ અમલમાં હતો. સરકાર ફરીથી આવા પ્રકારનો ટેક્સ લાવવા માટે ગંભીર વિચારણા કરી રહી છે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં ફરીથી મળશું. જય હિન્દ, જય હાલાર.